વાયદાનો પૂર્યો. 10 વર્ષ પછી ઇબ્રાહિમ ને સારાઈ કનાન દેહમાં પહોંચ્યા. તિનુને હજુ લગી એક હોદે પૂર્યું નહીં હતું. તિના ઇબ્રાહિમની બૈયર સારા તિનાને કહ્યું, હજુ હુધી ઈશ્વર મને પૂર્યું નહીં આપ્યું, ને હાય મેં ડોઈ હોઈ જઈ ને અહીંયા મહારાથી સાકરણ હગાર હોવી, તું તિને હાથે વ્યાહ કર લે કે તિનીથી માર લેતે પોર્યો હોવે. તિને ઇબ્રાહિમ હાગાર હાથે વ્યાહ કર્યા ને હાગારથી પોર્યો હોય, ને ઇબ્રાહિમ તિનાનું નામ ઇસ્માઇલ પાડ્યું. પણ સારાય હાગારની કુહરાઈ કરવા બાજે. જ્યારે ઇસ્માઇલ 13 વર્ષનો હોય ત્યારે ઈશ્વર પાછો ઇબ્રાહિમ હાથે બોલ્યો. ઈશ્વર કહ્યું, મેં બધી તાકાત વાળો ઈશ્વર હોય, મેં તાર હાથે કરાર બાંધે. તેર ઇબ્રાહિમ ભય લગી નમ્યો. ઈશ્વર ઇબ્રાહિમને ઈહોદે કહ્યું, તું ઘણી દેહ જાતિનો બાહ હોવી, મેં તને ને તારા વંશવેલાને ઈયુ કનાન દેહનો વારસો આપે, ને મેં તિનુનો બધા દાહડાનો ઈશ્વર હોવે, ને તારે તારા કુટુંબના આદમીની સુનત કરાવી. તારી પૈયર સારાને પોર્યો હોવે, ચ્યુ વસનનો પોર્યો હોવે, તિનાનું નામ ઈસાક રાખજી. મેં મારો કરાર તિનાને હાથે કરે, ને છે એક મોટી દેહ જાતિ બને. મેં ઇસ્માઇલને હોદે મોટી દેહ જાતિ બનાવે, પણ મારો કરાર ઈસાક હાથે હોવે. તેના પાછળ ઈશ્વર ઇબ્રાહિમનું નામ બદલીને ઇબ્રાહિમ પાડ્યું, જેનાનો અર્થ ઘણાનો બા. ઈશ્વર સારાઈનું નામ બદલીને સારા પાડ્યું, કે જેનાનો અર્થ રાજકુમારી હોવે. તેને દાડે ઇબ્રાહિમ આપણા ઘરના બધા આદમીઓની સુનત કરી. એક વર્ષ પછી જ્યારે ઇબ્રાહિમ 6 વર્ષનો ને સારા 90 વર્ષની હોવી, 13 સારા ઇબ્રાહિમના પૂર્યાનો જલમ આપ્યો, છે તેનાનું નામ ઈસાક પાડ્યું, જહે ઈશ્વર કહલું તહી. જ્યારે ઈસાક જુવાન હોય તેર ઈશ્વર ઇબ્રાહિમની અહીં કસોટી કરી, તાહારો એકને એક પોર્યો, ઈસાકને લઈને તિન્હાને માર લેતે ભોગ સડાઈ દે. પાછો ઇબ્રાહિમ ઈશ્વરની આજ્ઞા માન્યો, ને આફાના પોર્યાનો ભોગ આપવા તૈયાર હોય છે. જેર ઇબ્રાહિમ ને ઈસાક ભોગ ચડાવવાની જગ્યાએ જતલા તેર ઈસાક પૂછ્યું, બા આપણી પાસે ભોગ ચડાવવા લાકડા હોયા, પણ ઘેટું કહ્યું. ઇબ્રાહિમ જવાબ આપ્યો, મારા પોર્યા ભોગ ચડાવવા ઈશ્વર ઘેટું પૂરું પાડે. જેર છે ભોગ ચડાવવાની જગ્યાએ પહોંચ્યા તેર ઇબ્રાહિમ તિનાનો પોર્યો ઈસાકને બાંધ્યો, ને સાય પર ઉવાડ્યો. જેરચું આફાના પોર્યાને મારવા જતલો તે તાર ઈશ્વર કહ્યું, ઉભો રે, પોર્યાને કચ્છું કરતો નહીં હોય, હાય મેં જાણીજો કે તું મારથી બીહે, ને ચું આફાનો એકનો એક પોર્યાને મારથી પાછો નીકળ્યો. તેર ઇબ્રાહિમે થળુમના ઝાડમાં ફસાઈ રહેલો ઘેટો ફાળ્યો. ઈશ્વર ઈસાકની જગાએ ઘેટાને ભોગ ચડાવવા પૂરો પાડ્યો. ઇબ્રાહિમે રાજીથી ઘેટાનો ભોગ ચડાયો. તેર ઈશ્વર ઇબ્રાહિમને કહ્યું, કહા કે તું મને બધું આપવાની મરજી હોવી, અહીંયા લગી કે તારો એકનો એક પોર્યો, તિને મેં તને ફરકેતવાળો બનવાનું વસન આપું, તારો વંશવેલો હરેકના તારા કરતે વધાર હોવે, કહા કે તું મારી આજ્ઞા માની, દુનિયાના બધા કુટુંબ તારા કુટુંબથી ફરકેતવાળા બણહે.